Myself, Rekha Patel, English, Standard 12th. Again, part 2 of Unit 2, Read 1, Unforgettable Walt Disney, explained by Roy Disney, his elder brother. Matchless, એટલે યુનિક, અનપેરેલ્ડ, અતુલનીય, અજોડ, અદ્વિતીય. મેસલ્સ, કન્ટેજિયસ ડિસીઝ, ચેપી રોગ, ઓરી અથવા અછબડા. વર્ષચ્યો, તો કુશળતાપૂર્ણ, સ્કિલફુલ પર્સન કે માસ્ટરલી. રિવેટ, કોન્સન્ટ્રેટ એન્ડ ગ્રોથ, તલ્લીન કરી નાખે તેવું, ડૂબાડી દેવું. ટ્વિસ્ટ એટલે ટુ ડ્રો, પુલ ઓર મૂવ સડનલી એન્ડ શાર્પલી, મૂછોનો વળ વાળવો કે આમળવી. વાઇડ આઈટ એટલે સ્પેલબાઉન્ડ ઓર સ્ટ્રાઇકન, દિગ્મુખ થઈ જવું, ચકિત થઈ જવું. ગ્રાફિક એટલે વિવિડ, પિક્ચરેસ, આબેહૂબ વર્ણનવાળું કે તાદ્રશ થાય તેવું. ગ્લુમી સેડલી, ખિન્નતાપૂર્વક, ના ખુશીના ભાવવાળું. એવિડન્ટ અપેરન્ટ, ઓબ્વિયસ, સ્પષ્ટ અથવા તો દેખીતું. સ્નેપ ટુ સ્પીક એમ્બ્રટલી એન્ડ શ્રાપલી, એકદમ વચ્ચેથી બોલી ઉઠવું અથવા તો ઇન્ટરપ્ટ કરવું, વાત કાપી નાખવી. પ્રોજેક્ટનિસ્ટ એટલે જે પ્રોજેક્ટ ચલાવે છે તે. સેન્સ એટલે ટુ બીકમ અવેર ઓફ, સભાન થઈ જવું. ડિસેન્ટ, ઓબ્જેક્શન, ડિસએગ્રીમેન્ટ, પ્રોટેસ્ટ, અસહમતિ, મતભેદ કે વિચારભેદ દર્શાવવો. ગ્રીન એટલે ટુ સ્માર્ક, સ્માઇલ, એક્સપ્રેશન કોન ઇન્સ્ટેડ ઓફ પ્લેઝર, આનંદ વિનાનું અથવા તો કૃત્રિમ હાસ્યવાળું. આઉટલાઇન ટુ ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ, સંક્ષિપ્તમાં વર્ણન કરવું. સિક્વન્સ એટલે કોર્સ, ઘટનાક્રમ અથવા તો શ્રેણી. સ્ટબન એટલે જિદ્દી, ઓબ્સ્ટિનેટ, અનયિલ્ડિંગ, હઠીલું, માને નહીં તેવું. પોટપોરી એટલે કલેક્શન, અશોર્ટમેન્ટ, અવ્યવસ્થિત, વિખરાયેલાને ભેગા કરવું તે. પ્રપોર્ચરસ એબ્સર્ડ, ફૂલિશ, રેડિક્યુલસ એટલે મૂર્ખામીભર્યું કે હાસ્યાસ્પદ. ઇન્ફ્યુઝ, ઇનકેલ્ક્યુલેટ, ઇનસ્ટીલ, ઇન્સ્પાયર, પ્રેરણા આપવી. પ્રેડિક્ટેબલી એટલે ફોરકાસ્ટિંગલી, એઝ્યુમલી, પૂર્વધારણા કરવાની રીતે. ફ્લોક એટલે ક્રાઉડ, ગેધર ઇન ગ્રુપ, ટોળે વળવું અથવા તો મોટી સંખ્યામાં ભેગા થવું. ગોક ટુ શેર સ્ટુપિડલી, ગેપ, મૂર્ખામી ભરી રીતે તાકી રહેવું. ટ્રિગર એટલે શરૂ કરી દેવું, સ્ટાર્ટ કરવું. એબાઉટ ફેસ, સડન અથવા તો કમ્પ્લીટ ચેન્જ, એકાએક પૂર્ણ ફેરફાર. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળ પણ. સોલ્વન્ટ એટલે કેપેબલ ઓફ મીટિંગ ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન, દેવું ચૂકવી દેવાની સ્થિતિમાં હોવું. ફેટલ એટલે કોઝિંગ ડેથ, જીવલેણ, અને ડેસ્પરેટલી એટલે સિરિયસલી, ગંભીરપણે. બરાબર, અહીંયા આપણે જે ન્યૂ વર્ડ્સ જોયા, જે આપણને પાઠને સમજવામાં ઘણા ઉપયોગી થશે. ધીસ ઇઝ અ લેસન એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઇઝ અબાઉટ મિકી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. આ મિકી જે છે એ વોલ્ટની જે મેચલેસ ઇમેજિનેશન એટલે અજોડ કલ્પના શક્તિ અને એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એની જે ક્ષમતા છે સપનાને વાસ્તવિકતામાં ફેરવવાનું, ડ્રીમ્સ એટલે સપનાઓ, રિયાલિટી એટલે વાસ્તવિકતામાં ફેરવવાની જે ક્ષમતા છે, એ ક્ષમતાની અહીંયા વાત કરવામાં આવેલી છે. અને એને તબદીલ કરનાર જે છે એ છે મિકી. આ મિકી એની એકમાત્ર ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, એ પ્રથમ સફળ કૃતિ હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. આ જે વોલ્ટ ડિઝની છે એ ક્ષમતાને આધારે, ક્ષમતાને કોઈપણ નાના કે મોટા અવસરે એ પોતાની ક્ષમતાને કામે લગાડતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મેસલ્સ, એક વખત મારા દીકરા રોય એડવર્ડને એટલે કે
રોય ડિઝનીનો દીકરો રોય એડવર્ડ થર્ડ કેરેક્ટર ઇઝ હિયર. એને મેસલ્સ થયા. મેસલ્સ એટલે ચેપી રોગ, જેને આપણે કન્ટિજિયસ કહી શકીએ અથવા તો ઓરી અછબડા. વર્લ્ડ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. વોલ્ટ આવ્યા એની ખબર જોવા અને એને પિનોચિયોની વાર્તા કહી. તે વખતે આ સ્ટોરી ઉપર એ કામ કરી રહ્યા હતા. વેન વોલ્ટ હેડ અ સ્ટોરી, વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, ઇટ વોઝ અ વર્સેચ્યુઅ પરફોર્મન્સ. જ્યારે વોલ્ટે આ વાર્તા કહી ત્યારે એ જે વાર્તા છે એ કેવી હતી? કાબિલે તારીફ હતી. એટલે કે વાર્તા જ્યારે કહી ત્યારે એની કાબિલિયતનો આપણને પરિચય કરાવતું હતું. હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર, હિઝ મુસ્તાસ ટ્વિસ્ટેડ ઇમ્પ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. એના ફેશિયલ એક્સપ્રેશનની અહીંયા વાત કરી છે અને ફેશિયલ એક્સપ્રેશનની વાત કરતાં કરતાં કે છે એની આંખો જે છે એ રાઇવર્ટેડ ટુ ધ લિસનર, જે લિસનર હોય, સાંભળવાવાળો વ્યક્તિ હોય, શ્રોતા હોય, એના ઉપર બરાબર જડાયેલી હતી. ત્યાર પછી કહ્યું એની આઈબ્રો મુસ્તાસ વિશે, મૂછો વિશે, કે એની મૂછો એ સ્પષ્ટપણે ટ્વિસ્ટેડ એટલે વંકાયેલી, આંબળો ચઢાવેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ, એની આઈબ્રો જે છે તે નીચે, આંખોની ઉપરના ભવા જે છે એ ઉપર નીચે થતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ, એના હાથ જે હતા એ જાણે કે કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય, એટલે કે વાદ્યનો સંચાલક હોય, એની અદાથી એ હલનચલન કરી રહ્યા હતા. યંગ બોય રોય વોઝ સો વાઇડ આઈડ એટ ઓલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મેસલ્સ. આ જે નાનકડો રોય હતો એ વોલ્ટની જે આ ફેરી ટેલ પરિકથાની જેમ જે નિરૂપવાની એની શૈલી હતી, ગ્રાફિક સ્ટેલિંગ ઓફ ફેરી ટેલ, કે વોલ્ટની જે પરિકથા કહેવાની જે શૈલી હતી એ શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો, બરાબર, કે જેથી એને જે રોગ થયેલો, ઓરી અછબડા થયેલા, એનું જે દર્દ હતું, એનું જે પેઇન હતું એ ભૂલી ગયો. લેટર વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે એણે આ જે સ્ટોરીનું કામ પૂરું થયું અને વોલ્ટે બનાવેલી સ્ટોરી જ્યારે એણે જોઈ, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. અને ત્યારે એ તો આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થઈ ગયો, ડિસઅપોઇન્ટેડ, નિરાશ થઈ ગયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એણે કહ્યું કે અંકલ વોલ્ટે જે નિરૂપ્યું હતું, જે રીતે મને વાર્તા કહી હતી, એટલું આ રસપ્રદ છે નહીં, એટલું એક્સાઇટિંગ, એટલું ઉત્તેજપૂર્ણ, એટલું રોમાંચક આ છે નહીં. એટલે કે જેણે વોલ્ટને સામસામી સ્ટોરી કહેતા સાંભળ્યો હોય, ડાયરેક્ટલી સાંભળ્યો હોય, એ વ્યક્તિને હંમેશા એની જ્યારે કૃતિએ જોવે ત્યારે એની અંદર કંઈક ખામી દેખાતી, એટલે કે એની અંદર એ ઉણા ઉતરતા. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. કે જે લોકો વિનોદ સર્જવાનું કામ કરે છે, હ્યુમર, વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ એ દિશાની અંદર એ બાજુ સિરિયસતાથી, એટલે કે ઘણા બધી ગંભીરતાથી કામ કર્યું. હી વુડ ઓફન સીટ ગ્લોમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સેન્ટ્રલાઇઝ કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. ઘણી વખતે તે સૌથી વધારે જે રમૂજ, ફનીએસ્ટ રમૂજ ઉપજાવે તેવું જે કાર્ટૂન હોય એની સામે એવી રીતે જોઈ રહેતો, ઇરાદાપૂર્વક ઘણીવાર બેસીને જોઈ રહેતો કે જેથી કરીને એને તે ઇમ્પ્રૂવ કરી શકે, એમાં એની અંદર કંઈ સુધારો લાવી શકે. વર્લ્ડ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. વર્લ્ડ જે છે પોતાની સાથે કામ કરતા લોકોના જે મંતવ્યો છે એ મંતવ્યોને સાંભળતો, એમના ઓપિનિયન છે એને સાંભળતો, પણ છેલ્લું જજમેન્ટ, છેલ્લો નિર્ણય, આખરનો નિર્ણય હંમેશા અનક્વેશનેબલી એટલે નિશંકપણે એનો જ રહેતો. આફ્ટર
Once after viewing a new cartoon with evident એક વખતે આજે કાર્ટૂન જે છે એ દેખીતી રીતે એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે નાખુશ થયો. વોલ્ટ કોલ્ડ ધ પરફોર્મન્સ કોમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. અને એક વખતે આ નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે અમારા જે લોકોનું જૂથ હતું એ જૂથની સામે એક અભિપ્રાય માંગ્યો, કમેન્ટ માંગી. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક બધા બોલવા લાગ્યા. અને ઓલ ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને બધાનો પડઘો શું હતો, વોલ્ટની ખામીઓ શોધવાનો. અને બધાએ વોલ્ટની ખામીઓ શોધી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ એન્ડ સે યસ વોલ્ટ, એટલે અહીંયા તેણે સડાક દઈને ચોપડાવી દીધું, સામે જ જવાબ આપી દીધો કે યસ વોલ્ટ, ઠીક છે વોલ્ટ, કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું એમ છું. આઈ કેન ગેટ, બરાબર, એવા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. હી સ્નેપ્ડ, અને એવી રીતે એણે ચોપડાવી દીધું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. ત્યાર પછી એણે ચકરડું ફેર્યું અને વિચાર્યું, તો પેલા પ્રોજેક્ટનિસ્ટ જે પ્રોજેક્ટર ચલાવનાર હતો એને એના વિચારો પૂછ્યા, એના વિશે એને એનું મંતવ્ય પૂછ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એ માણસે વિચાર્યું, પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ એ ઠીક છે, બરાબર, કે ડિસેન્ટ એટલે મતભેદ એ ઠીક છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. અને તેથી તેણે કહી દીધું કે મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, અને વોલ્ટે માત્ર થોડુંક હળવું સ્મિત કર્યું અને એણે જણાવ્યું, હી સજેસ્ટેડ યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન આ, બીજું તારે કંઈ ધ્યાન આપવાની જરૂર નથી. વોલ્ટ ઇન્વોલ્ડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ જે છે પોતાની જાતને બધી જ બાબતોમાં સાંકળતો હતો. એટલે કે કાર્ટૂનની મૂવી હોય, બુક હોય, મેગઝિન હોય, ડિઝનીલેન્ડ હોય, કોઈ પણ બાબત હોય, સિરીઝ હોય, તો એ બધી એની જેટલી પણ બાબતો હોય બધામાં તે પોતાની જાતને સાંકળતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઈન્ટેડ ઇન હિઝ હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક વખત જે મિકી માઉસનું જે ક્લબ છે, એ મિકી માઉસનું ક્લબ ટીવી શો જે છે, એની સભા દરમિયાન એક સ્ટોરી મેને, એક વાર્તા કરનાર વ્યક્તિએ પોઈન્ટર ઇન હેન્ડ, એના હાથની અંદર એક લાકડી હતી જેનાથી એ દર્શાવતો હતો, અને વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલની સવારી કેવી રીતે કરવી એનું એ સંક્ષિપ્તમાં વર્ણન કરી રહ્યો હતો. નાઉ વેન હી ગેટ ઓન યોર બાઇસિકલ, અને એણે એક વાક્ય બોલ્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો, હી બિગિન, એણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ ડહીં, અને વોલ્ટે તેને ત્યાં જ અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, અને કહી દીધું એણે કે યોર બાઇસિકલની જગ્યાએ તમારી સાયકલ એવું કહેવાની જગ્યાએ તમે સાયકલ એવું કહી શકો છો, એવું કહો. હી સેડ, અને કહ્યું, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે ધ્યાન રહે, યાદ રહે કે દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, લકી, બરાબર, એટલું લકી નથી હોતું કે તેની પાસે, દરેકની પાસે પોતાની સાયકલ હોય. અને તેથી અહીંયા યોર બાઇસિકલની જગ્યાએ એણે અ બાઇસિકલ એવો શબ્દ બદલવાનું કહ્યું, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કેવી નાનામાં નાની બાબતનું વોલ્ટ ધ્યાન રાખતો હતો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની જે વાત છે એ વોલ્ટની એ વાત કદાચ બીજા બધા કરતાં અલગ હતી. ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, અને એ જ બાબત જે વોલ્ટ માનતો હતો કે તેને સાકાર કરવાની જે દ્રષ્ટિ છે
વિઝન, કે એ જે દ્રષ્ટિ છે તે તેના દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. દ્રઢ નિશ્ચય, સ્ટબન ડિટર્મિનેશન, એને તે પ્રતિષ્ઠિત કરે છે. ત્યાર પછી ફોર યર્સ, વર્ષો પછી, વર્લ્ડ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યુ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારનું, જે અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્કની, એનું સ્વપ્ન એ સેવ્યું હતું, નર્સ્ડ એટલે પોષ્યું હતું, સેવ્યું હતું. ઇટ વુડ બી પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન્સ. અને એની ફળદ્રુપ જે કલ્પના શક્તિ હતી, ફર્ટાઇલ ઇમેજિનેશન, એના દ્વારા સંગ્રહ કરાયેલા, પોર્ટપોરી એટલે કલેક્શન, સંગ્રહ કરાયેલા તમામ વિચારોનો તે કન્જર્ડ અપ એટલે કુંભ હતો, વિચાર કુંભ હતો. તમામ વિચારો જે કન્જર્ડ અપ એટલે જે સમન્વિત કરાયેલા વિચારો છે એનું કલેક્શન હતું, એની પોર્ટપોરી એટલે કુંભ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ ધ એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, સીમ્ડ સો પ્રેપોર્ચરસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. પણ આ મનોરંજન પાર્કની અંદર એને ખબર હતી કે આ મનોરંજન પાર્કની અંદર મિલિયન્સ ઓફ ડોલર કે કેટલાય કરોડો ડોલર હોમી દેવાના હતા, બરાબર, સિંકિંગ, ડૂબવાના હતા. અને એ વિચાર એનો કેવો હતો કે એને એવું લાગતું હતું કે ઇટ સીમ્ડ ટુ પ્રેપોર્ચરસ, મૂર્ખામી ભર્યો હતો, મૂર્ખામી ભર્યો દેખાઈ રહ્યો હતો. અને તેથી હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, તેથી એણે આ વિશે, આના વિશે કોઈને પણ કહ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. પણ હા, એણે એનું આયોજન શરૂ કરી દીધું, પણ કેવી રીતે? ક્વાઇટલી, ગુપચૂપ રીતે, શાંતિથી, કોઈને કહ્યા વગર એકલા એકલા પ્લાનિંગ શરૂ કરી દે છે. એઝ યુઝવલ હી થોટ, હી ફોકસ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ હિઝ પ્રોજેક્ટ. તેમ છતાં હંમેશની જેમ, બરાબર, એઝ યુઝવલ હંમેશની જેમ, જ્યારે તેણે અમને છેલ્લે, એટલે કે લાસ્ટની અંદર, વેન હી ફાઇનલી ટોલ્ડ અસ એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું, ત્યારે અમને બધાને તેના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા, બરાબર, ઇન્ફ્યુઝડ એટલે ભાગીદાર બનાવ્યા. સેના ભાગીદાર બનાવ્યા? તો ઓન એન્થુઝિયાઝમ, એના પોતાના ઉત્સાહના એણે ભાગીદાર બનાવ્યા. ત્યારે સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, અને એને તો મનમાં પ્લાનિંગ ચાલુ જ હતું, તેથી એણે તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે પૃથ્વી ઉપર જેવું કંઈ જ નથી ને એના એવું જ, એટલું ચડિયાતું આ હોવું જોઈએ. પ્રેડિક્ટેબલી, પૂર્વધારણાની રીતે, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, કે પૂર્ણ ધારણા કરતાં આપણને પૈસાની ખૂબ જરૂરિયાત ઊભી થશે, પૈસાનો પ્રોબ્લેમ આપણને નડશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ તો ઓપન થવાનું જ છે, એ તો શરૂ થશે જ. ઇન જુલાઈ 1955માં જુલાઈમાં આ ડિઝનીલેન્ડ શરૂ થશે. હજી તો કોઈ પ્લાનિંગ નથી, એની પોતાની પાસે પ્લાનિંગ છે, પૈસા નથી, છતાં એણે ડિક્લેર કરી દીધું કે 1955ના જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડને આપણે ઓપન કરવાનું છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેડ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. અને એ દિવસથી લઈને આજ સુધી વોલ્ટની જે કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે, બરાબર. આજે ડિઝનીલેન્ડ છે એની મુલાકાતે લાખો લોકો ત્યાં આવેલા છે. લાઇક ઓફ અ કિડ વિથ એ ન્યૂ ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોયલ ઇન ધ વર્લ્ડ, એટલે કે નાનકડા બાળકને જેમ સૌથી મોટું અને સૌથી એકદમ શાનદાર રમકડું આપી દીધું હોય, દુનિયાનું શાનદાર રમકડું આપી દીધું હોય, તેવી રીતે વર્લ્ડ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. વર્લ્ડ પણ કોઈ પ્રવાસીની જેમ એ આખાય આ જે પાર્ક છે એની અંદર ભટક્યા કરતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. જાણે કોઈ પ્રવાસી ખુશ ના થતું હોય એવી રીતે એ પણ ખુશ થઈને ફરતો રહેતો હતો. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન.
આ વોલ્ટના જે તુક્કાના અપ્રતિમ જે સફળતા હતી, ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, આ જે તુક્કો હતો એની સફળતા એ ડિઝની સંપત્તિની અંદર, ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીનું જે નસીબ છે એની અંદર એણે શું કર્યું હતું, ડ્રામેટિક અબાઉટ ફેસ, ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ ફેસ, કે નાટ્યાત્મક રીતે, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી, તબદીલી એટલે ફેરફાર લાવ્યા. યટ સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ, છતાં પણ સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ તો હજી એ સીધો સાધો સરળ માણસ જ હતો જે શરૂઆતમાં હતો, દેશી ઊંચો છોકરો. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટીઓને ધિક્કારતો હતો, એને પાર્ટીઓ ગમતી નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને રાત્રે બહાર નીકળવાનો શોખ એનો એટલો જ હતો. બહાર નીકળવું એટલે શું, તો કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં, કોઈ સામાન્ય રેસ્ટોરન્ટની અંદર બર્ગર અને ચટણી પૂરતો જ, બર્ગર અને ચીલી અથવા ચટણી અથવા તો મરચા પૂરતો જ એનો મર્યાદિત હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે એનો ખર્ચો, એનું ખર્ચ અતિ ખર્ચાળપણું એ એક જ માત્ર હતું, બરાબર. એક્સ્ટ્રા વેગન્સ એટલે અતિ ખર્ચાળપણું, કે મિનિએચર રેલ રોડ, કે ઘરની આસપાસ નાના કદના રેલ રોડ બનાવવા એ પૂરતો જ એનો અતિશય ખર્ચો હતો. વોટ વુડ યુ ડુ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન આસ્ક્ડ હિમ, એક મિત્રએ એકવાર એને પૂછ્યું કે તું આ બધા પૈસાનું કરીશ શું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેડ, વોલ્ટે સ્ટુડિયો તરફ આંગળી ચીંધી અને કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે આ જે મારું ખેતર છે એને, એટલે કે આ જે મારો સ્ટુડિયો છે એને આ પૈસાથી ખેડીશ. ખેડવું એટલે અહીંયા એની અંદર જે જરૂરિયાતની વસ્તુઓ હોય તે લાવવું, એને ફળદ્રુપ બનાવવું, એને ઉપજાઉ બનાવવું. And it's true that Walt plugged the money back into the company almost as fast as it came in. અને હા, એ સાચું પણ હતું કે જેટલી ઝડપથી એની પાસે પૈસા આવ્યા એટલી જ ઝડપથી એણે આ જે કંપનીમાં પૈસાનું પરત રોકાણ પણ કર્યું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી એણે ધંધો શરૂ કર્યો ત્યારથી પહેલી વાર તે દેવાળીઓ બન્યો, એટલે કે શરૂ કર્યો ત્યાર પછી એ ત્યારે દેવાળીઓ બન્યો એ બન્યો, પણ હવે પહેલી વાર બન્યો, જેનાથી વોલ્ટને એક ચાન્સ મળ્યો, બીજા વિચારોને વિકાસ કરવાની એને તક મળી. અને એ તકની અંદર ધીસ ઇન્ક્લુડેડ, એની અંદર સમાવિષ્ટ છે ધ ડેવલપમેન્ટ ઓફ મેનેરિયા કાઇન્ડ એન્ડ આલ્પલાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ, એટલે કે સિએરા પર્વતમાળાની ઉપર, જે આલ્પ્સની પર્વતમાળા ઉપર વનસ્પતિ ઉગાડવાનો જે નીચાણનો વિસ્તાર છે ત્યાં આગળ, ત્યાર પછી આગળ આપણને કહે છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ ધ સેવરલ મિલિયન ડોલર્સ એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. એણે ક્યાં ક્યાં પૈસા આપ્યા, તો કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે જેના માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું, બધામાં સૌથી વધુ જે મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું જે સિટી ઓફ ટુમોરો છે એનો પણ એણે વિકાસ કર્યો. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, કે આની અંદર અત્યંત દુઃખદ રીતે કહીએ તો, જે આ જે બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની વચ્ચે એ ચાલી રહી હતી ત્યારે વોલ્ટ વોઝ સ્ટ્રાઈકન વિથ ધ ફેટલ ઇલનેસ. વોલ્ટ જે છે એને જીવલેણ બીમારી લાગુ પડી, ફેટલ ઇલનેસ, ફેટલ એટલે ગંભીર, જીવલેણ બીમારી લાગુ પડી. આપણે આગળ જોયું કે એને લંગ્સ કેન્સર હતું, બરાબર, કે એનાથી એ પીડાતો હતો. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, મેં એની પાસેથી
એક જ વાર એનો ઉલ્લેખ સાંભળેલો હતો કે આ ક્રુઅલ બ્લો છે, કુઠારાઘાત જે છે એનો એક જ વખત ઉલ્લેખ સાંભળ્યો હતો. કેવી રીતે? તેણે મને કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, કે મને જે રોગ થયો છે તે કોઈને પણ ન થાય. આવું એણે કહ્યું હતું. અત્યારની વાત નથી, 1966 કે જ્યારે આ રોગ નવો નવો હતો ત્યારની આ વાત છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. મેં એ મર્યો એના આગલે દિવસની રાત્રે હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી. ઓલધો ડેસ્પરેટલી ઇલ, એ ખૂબ જ ભયંકર બીમાર હતો, છતાં પણ હી હેડ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. તેના સમગ્ર જીવન દરમિયાનની જેમ જ અત્યારે પણ એનું મન જે છે ભવિષ્યની યોજનાઓથી ભરેલું હતું. પ્લાન્સ, ફૂલ ઓફ પ્લાન્સ, એનું માઇન્ડ જે છે ભવિષ્યની યોજનાઓથી ભરેલું હતું. વર્લ્ડ યુઝ ટુ સે ધેટ, વર્લ્ડ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું નથી, એન્ડ ઇટ નેવર વિલ, અને કદાપી ખતમ થશે પણ નહીં, એનો કદાચ અંત આવશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એમ જ વિચારું છું કે ધેટ વર્લ્ડ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વર્લ્ડ ડિઝનીનો પ્રભાવ, એની અસર, એની હયાતી, એનો પણ ક્યારેય અંત નહીં આવે. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિઝાયર્ડ એઝ દેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોઈઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ્સ. આપણને કહે છે કે એના જે નવા, એનું જે સર્જન છે થ્રુ હિઝ ક્રિએશન્સ, એ સર્જન દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું. શું વર્ણવ્યું હતું? કે આવનારી જનરેશન, ફ્યુચર જનરેશન જે છે એ હંમેશા વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એ હંમેશા સ્તુતિગાન કરતી રહેશે. એ એણે વન્સ હી હેડ ડિસ્ક્રાઇબ, એણે વર્ણવ્યું હતું કે ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ, દરેક માણસની અંદર એક મૂલ્યવાન અને એક અમર, પ્રેશિયસ એટલે મૂલ્યવાન અને એજલેસ એટલે કે જેની કોઈ ઉંમર ન હોય તેવું, બરાબર, એવું અમર વસ્તુ જે એક રહેલી છે, વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, કે જે એ બાબત જે રહેલી છે તે બાળકોના રમકડા રમવા માટે, ક્ષુલ્લક બાબતો ઉપર હસવા માટે, અને બાથરૂમની અંદર બાથટબમાં સપનાઓ ગાવા તરફ દોરી જાય છે. આ એણે જ વર્ણન કર્યું હતું અને અહીંયા એણે એની પોતાની લાઈફનો અહીંયા એન્ડ આવે છે, બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં પણ ઘણા બધા લોકો ડિઝનીલેન્ડની મુલાકાત લે છે અને અનુભવે છે કે દાખલા તરીકે ડિઝનીલેન્ડની અંદર કોઈ પણ વસ્તુ જોતાં જ એમને ખ્યાલ આવે છે કે કદાચ વર્લ્ડ ડિઝની હાલ અત્યારે પણ જીવંત છે. એનો પ્રભાવ, એની અસર, એની હયાતી આજે પણ વર્તાય છે. હિયર ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, અનફર્ગટેબલ વર્લ્ડ ડિઝની પાર્ટ 2. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ માય ચેનલ ઓન યુટ્યુબ, લાઈક, શેર એન્ડ રિવ્યૂ માય ફેસબુક પેજ ઇંગ્લિશ ટીચર અંડરસ્કોર આર.